आज आपणे काव्य बे एकच बे चिंगारी के जेनो साहित्य प्रकार छे प्रार्थना गीत काव्यनी समझूती मेळववानी छे। हवे आ जे काव्य छे ए काव्यमां कवि छे ए भगवान छे ईश्वर छे परमात्मा छे एनी पासे धन दौलत पैसा एवं कई छे मानता बस एक ज्ञान रूपी प्रकाश रूपी जे तणखो छे जे किरण छे ए मांगे छे। अहीं छे आपणे जे काव्यनी समझूती बुक बनावानी छे एमां बे विभाग पकड़वाना छे। पहेलो विभाग छे ए आपणा पाठ्यपुस्तकमां आवता प्रकरण छे के पाठ के काव्यना જે કઈ પણ શબ્દાર્થ છે અભ્યાસ છે સ્વાધ્યાય છે ના પ્રશ્નો છે સમાનાર્થી જોડકા વિરુદ્ધાર્થી વગેરે જે કઈ આવે છે એ તમારે વિભાગ એક માં લખવાનું છે। વિભાગ બે માં શું લખવાનું છે તો એમાં આપણે જે વ્યાકરણનો ટોપિક ચલાવીએ એ વ્યાકરણના ટોપિક અને સાથે સાથે જે આપણે વાર્તા લેખન છે નિબંધ લેખન છે વિચાર વિસ્તાર છે પત્ર લેખન છે આ બધું જ છે એ તમારે વ્યાકરણ વિભાગમાં એટલે કે વિભાગ બે માં લખવાનું રહેશે। તમને જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક તમારે રફ નોટમાં કરવાનું। તો આ છે આપણે પેલા શબ્દાર્થની સમજૂતી મેળવી લઈએ। શબ્દાર્થમાં પહેલો શબ્દ છે ચિંગારી તો ચિંગારી શબ્દનો અર્થ થાય છે તણખો અહીં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ ત્યાર પછી મહાન તો મોટો અગ્નિ અહીં અગ્નિ સ્વરૂપ જે પરમાત્મા છે એ ત્યાર પછી ચમ એક જાતનો પથ્થર છે કે જે આપણે લોકો સાથે ઘસવાથી ચિંગારી છે તણખા છે એ થાય છે। જાંબુરી તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટે નો જે કાકડો હોય છે કે પલીતો હોય છે એ પણ અહીંયા જાંબુરી શબ્દનો અર્થ થાય છે જિંદગી। ત્યાર પછી સળગ્યો તો પ્રકાશિત થયો આપ અવતારી એટલે અહીં આકાશની જે સ્વરૂપો છે તારા છે એ સવળે તો અહીં કયું કાય તો શરીર અને થતવે તો કાપે ત્યાર પછી છે વિશ્વાન તો અગ્નિ સ્વરૂપ જે પરમાત્મા છે એ અગ્નિરૂપી જે પરમાત્મા છે એ અધિક એટલે કે વધારે। હવે કાર છે શબ્દાર્થ છે એની સમજૂતી આપણે મેળવી કે જે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે। કાવ્યની સમજૂતી મેળવીએ તો કાવ્ય બે એક જ દેહ ચિંગારી કાવ્યના કવિ છે હરિહર ભટ્ટ જેમનો જન્મ છે એ 1895માં અને મૃત્યુ છે એ 1978માં। હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા તેઓ અધ્યાપક હતા કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કર્યું ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે। હદરત એમનો કાવ્ય સંગ્રહ છે આ યાદ રાખવાનું જો કાવ્યના કવિનું કાવ્ય સંગ્રહનું નામ પૂછે તો હદરત એમનો કાવ્ય સંગ્રહ છે। એક જ દેહ ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મમતા યાચતા નથી। આ જે કાવ્ય છે એમાં જે કવિ છે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે પણ એને કોઈ સત્તા જે ધન છે વૈભવ છે એવું કંઈ જોઈતું નથી। મહાનંદી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે। હવે ચિંગારી શબ્દનો અર્થ આપણે જોયો કે જ્ઞાનરૂપી પ્રકાશનો એક કિરણ કેવી નમ્ર છતાં ભવ્ય રચના તો હવે કાવ્ય છે એની સમજૂતી મેળવીએ તો એક જ દે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી ચકમક લોઢુ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી। શરૂઆતમાં જ કવિ છે એ પરમાત્મા છે એની પાસે યાચના કરે છે માંગણી કરે છે પ્રાર્થના કરે છે કે એક જ્ઞાનરૂપી જે પ્રકાશનું કિરણ છે જે તણખો છે કિરણ છે એ જોઈએ છે પૈસા ધન દોલત સત્તા એવું કંઈ જ નહીં બસ એની જિંદગી માટે પોતાના જીવન માટે એક જ્ઞાનરૂપી પ્રકાશનું જે કિરણ છે એ જે પ્રભુ પાસે માંગે છે। મહાનલ કે મોટો જે અગ્નિ છે અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા પાસે કે હે પરમાત્મા મને એક જ્ઞાનરૂપી
પ્રકાશનું કિરણ આપો. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ઘસતા ઘસતા, એટલે ચકમક એક જાતનો પથ્થર છે કે જે લોખંડ સાથે ઘસવાથી એમાંથી તણખા ચિંગારી થાય છે. એટલે અહીંયા કવિ એમ કહેવા માંગે છે કે જિંદગી છે એ મનુષ્યની જિંદગી સેમાં પસાર થાય છે, તો અનેક નાના મોટા કામો કરવામાં આપણી જે જિંદગી છે, મનુષ્યની જિંદગી છે એ પસાર થઈ જાય છે. તો કવિ અહીંયા એમ કહે છે કે મારી જિંદગી છે હવે પૂરી થવા આવી છે, અને મારી જિંદગી છે એ નાના મોટા કાર્યોમાં વ્યતીત કરી છે. જામનગરમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી, છતાં શું કહે છે કે છતાં મારે જે જીવન છે એ જીવનમાં જ્ઞાનરૂપી જે પ્રકાશનું કિરણ છે એ આવ્યું નથી, મારી બધી મહેનત છે એ બધી મહેનત હવે એ છે નિષ્ફળ ગઈ છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા મને એક ચિંગારી આપો, એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું જે કિરણ છે એ આપો. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અતારી, સળગ્યો એટલે કે પ્રકાશિત થયો. અહીંયા કહે છે કે ચાંદો છે એને પોતાનું તેજ છે અને પ્રકાશિત છે, સૂર્ય છે એને પોતાનું તેજ છે અને પ્રકાશિત છે. હવે ત્યાર પછી આભ અતારી છે કે આપણે જોયું કે આકાશમાંથી જે ઝરૂખો છે તારાઓ છે એ પણ ઝગમગે છે, આ બધા જ છે બધા પ્રકાશિત છે બધા ઝગમગે છે. ના સળગી એક સગડી મારી, સગડી અહીંયા પોતાનું જે વૈયું છે એ, આ બધું પ્રકાશિત છે પણ મારા જીવનમાં જે અંધકાર છે એ સળગી નથી, એમાં પ્રકાશ થયો નથી. વાત વિપત્તિની ભારી, એટલે કે આ બહુ મોટી મુશ્કેલીની વિપત્તિની દુઃખની વાત છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા હે પરમેશ્વર એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપો. ઠંડીમાં મુચકાય થતી ખૂટી ધીરજ મારી, ઠંડી હોય એટલે માણસનું જે શરીર છે એ થથરતું હોય છે. એટલે ત્યારે અડિયા શું કહેવા માંગે છે કવિ કે જેમ ઠંડી છે એ ઠંડીમાં માણસનું શરીર ધ્રુજે છે થથરે છે કંપે છે, એમ અહીંયા છે એ જે મુશ્કેલીઓ આવે છે જે વિપત્તિ આવે છે જે પીડા આવે છે જે દુઃખ આવે છે એનાથી મને હવે બીક લાગે છે, ભય લાગે છે, ડર લાગે છે. વિશ્વનાથ હું અધિક ન માંગુ, માંગુ એક ચિંગારી, મારે વધારે બીજું કંઈ નથી જોઈતું. આપણે કાવ્યની શરૂઆતમાં જ જોયું કે પૈસા સત્તા મોહ માયા એવું કંઈ જ માંગતા નથી, બસ એક જ્ઞાનરૂપી પ્રકાશરૂપી જે તણખો છે એ જોઈએ છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા હે પરમેશ્વર એક જ્ઞાનરૂપી જે પ્રકાશનું કિરણ છે બસ આપો. કાવ્ય છે એ કાવ્યની સમજૂતી આપણે ફરીવાર જોઈ લઈએ. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા હે પરમેશ્વર મને જ્ઞાનરૂપી પ્રકાશનું જે કિરણ છે એ મારા જીવનમાં હવે પ્રકાશિત કરો, મને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ છે એ કિરણ આપો. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જીવનમાં આપણું જે જીવન છે નાના મોટા કાર્યોમાં વ્યતીત થઈ જાય છે. અહીંયા છે એ કવિ એમ કહે છે કે મારું જે જીવન છે એ નાના મોટા કાર્યોમાં કરવામાં પસાર થઈ ગયું છે, મારી જિંદગી છે પસાર થવા આવી છે. ચકમક લોઢું ઘસતા ઘસતા, એટલે શું કહે છે કે એક જાતનો પથ્થર કે જેમાં લોખંડ ઘસી એટલે તણખા ચિંગારી થાય, ખર્ચી જિંદગી સારી એટલે કે મારી જિંદગી છે હવે પૂરી થવા આવી છે. જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી, આટલું કરવા છતાં પોતાનું જે જીવન છે એમાં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ છે એ મળ્યું નથી, હવે મારી જે બધી મહેનત છે એ એળે ગઈ છે નિષ્ફળ ગઈ છે. મહાનલ હે પરમાત્મા હે પરમેશ્વર એક ચિંગારી એક તણખો એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપો. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અતારી, ચાંદો પણ પ્રકાશિત છે સૂરજ પણ પ્રકાશિત છે તારાઓ પણ ઝગમગે છે. ના સળગી સગડી એક મારી, પોતાનું જીવન છે વૈયું છે એમાં હજી જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. વાત વિપત્તિની ભારી, અને આ વાત છે એ દુઃખદાયક છે પીડાદાયક છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા હે પરમેશ્વર એક ચિંગારી એક જ્ઞાનરૂપી પ્રકાશનો જે તણખો છે એ જોઈએ છીએ કિરણ છે.
ठंडी में थथरतो होय छे એટલે એમ કહે છે કે દુખ આવે છે પીડા આવે છે મુશ્કેલી આવે છે ત્યારે મને ભય લાગે છે બીક લાગે છે હું ડરી જાઉં છું હવે મારી જે ધીરજ છે ધીરજ પણ ખૂટી ગઈ છે અને આમ પણ મનુષ્ય છે એ એકને એક મહેનત કરતો હોય કામ કરતો હોય તો ક્યારેક છે એના જીવનમાં જોઈએ એવું ફળ ન મળે ત્યારે વ્યતિત થઈ જાય છે દુખી થઈ જાય છે એની ધીરજ છે ખૂટી જતી હોય છે વિશ્વને હું અધિક ન માંગુ માંગુ એક ચિંગારી મહાનર એક જ દે ચિંગારી મારે વધારે કાંઈ જ નથી જોઈતું બસ એક જ્ઞાનરૂપી પ્રકાશનું જે કિરણ છે એ જોઈએ છીએ એટલે કે હે પરમાત્મા હે પરમેશ્વર મારે વધારે નહીં પણ બસ એક જ્ઞાનરૂપી પ્રકાશનું જે કિરણ છે એક જ દે ચિંગારી એ મને આપો અહીંયા છે પ્રાર્થના ગીતમાં કવિ છે પ્રભુ પાસે ઈશ્વર પાસે જે માંગણી કરે છે એની સુંદર રજૂઆત છે આપણે જોઈએ કાવ્યની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે હોમવર્કમાં તમારે શબ્દાર્થ છે એ પાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમે આગળનો વિડીયો જુઓ આપ एकज दे चिंगारी एकज दे चिंगारी महानल एकज दे चिंगारी चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी जाम गरीमा तणखो न पड़्यो न फळी मेहनत मारी महानल एकज दे चिंगारी समझूती कवि कहे छे हे महानल हूँ आपनी पासे मात्र एकज चिंगारी एटले के ज्ञान रूपी प्रकाशनु एकज किरण मांगू छु जिंदगीना नाना मोटा कार्यो करता करता आ लोढ़ा रूपी जीवन मा अनेक चकमक थई परंतु जाम गरीबा एके तणखो पड़्यो नथी एटले के जिंदगी मा ज्ञान रूपी प्रकाश थयो नथी आ बधु करता मारी मेहनत फळी नथी हे परमात्मा हूँ आपनी पासे ज्ञानरूपी प्रकाशनु केवल एकज किरण एटले के चिंगारी मांगू छु चांदो सळग्यो सूरज सळग्यो सळगी आभ अटारी ना सळगी एक सगड़ी मारी वात विपतनी भारी महानल एकज दे चिंगारी समझूती हे परमात्मा આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે સૂરજ પણ પ્રકાશિત થયો છે આકાશમાં તારારૂપે અટારી ઝળહળી ઉઠી છે પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે હે પ્રભુ હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિંગારી તારી પાસે માંગુ છું ठंडी मां मुझ काया थथरे खूटी धीरज मारी विश्वानल हूँ अधिक न मांगू मांगू एक चिंगारी महानल एकज दे चिंगारी समझूती हे परमात्मा ठंडी रूपी दुखो थी हूँ ध्रुजी उठ्यो छु अनेक दुखो थी मारी धीरज खूटी गई छे हे भगवान हूँ आपनी पासे वधु कशुज मांगतो नथी मात्र एक चिंगारी रूपी ज्ञान मारा जीवन मा प्रकाश फैलावे तेम करो।